دينا دلتي بداي غرماك دينا دلتي بداي غر تاري چبی ما غوتم دکھائے غر تاري چبی ما غوتم دکھائے غرماك دينا Swami, 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 Swami,
يا بني 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 يا
ભગવાન અને ગુરુનો એવી કૃપા મળી છે કે જે લોકોથી ન થતા કરી કાઢે એવા ઘણા બહેનો અમારી પાસે આવે છે ભગત મારા નાખવા માટે દસ વાર પ્રયત્ન કર્યા પણ તે ઉપરે અમને ઘેરે પણ લાગી અને આવા બધા ખીલ થઈ ગયા છે આવા બધાના પાયા ધંધલા ચાલે છે તો હવે ફાયદો કરો પણ હજી નાખો તો ના કાયો તો કંઈ જરૂરી નથી હજી પણ જ્યારે આંબીની હોળીમાં પણ પાયો કરો તો કંઈ સારી લાગે આંબીલી હોળી તમારી ચાલતી હોય નવ વળી પૂરી કરવી પડે એમાં તમારે આંબીલી હોળી કરવાની ભાવના તો થાય કે ન થાય આસો મહિનાની પેલીમી હોળી અને વર્તમાન તપની હોળી કરવી તો થાય કે ન થાય એટલે અમે બતાવું છું પણ તમારે ક્રિયા બે કરવી પડે એક તો એની વાય ભગવાન કરતા પાયાની અલિયત પગલી હોય જે પણ પાયો નાખી રહ્યા છે એમને 20 દિવસ 20 વખત તો કાઉતક 20 કમાતના 20 સાધ્યા અને ઓમ રીમ અરહમ નમઃ કે નમો અરિયંતારામ એની 20 વાળા કરવી પડે તપ પણ કરો છો તો ક્રિયા પણ સારું છે ન થઈ શકતી હોય તો ઓછા ઓછી એક તો કરવી જોઈએ ને હજુ તો પછી કરવું જ જોઈએ પણ કોઈ કંઈ મારાથી કાતો તપ થાય છે એટલે ક્યાં ક્રિયા થાય છે તો શું થવા એનો તો મારા જ મારાથી તપ થશે ક્રિયા નહીં કરું તો આપણે શું કહે છે ખબર પડે તો જેટલા અધિક રોટ ડાયા હોય છે ન કરે તો ખાઈ તો કામ કરે ભયા માનસ જેટલો ધર્મ કરે છે એટલો સારું કહેવાય ના તપ કરવા તો ક્રિયા કરવી પડે લે તારે બસ કરવાનું એ થતું બહુ સારી વાત છો કરવું જોઈએ થતું હોય તો ક્રિયાને તો બે જ કરવાની પણ કોકનાથી ક્રિયા ન થતી હોય તપ કરાય કે ના એટલે કેટલાક ચોટડાયો ચોટડાયો અહીંયા બેઠા એટલે બીજાને રોકે છે કે ભાઈ તું ક્રિયા નહીં કરતું તો રહેવા દે તો તપ તો કરાય છે એટલે પાપ લાગે આવું જે બોલે છે એને તપનો અંતરાય લાગે બે ધંધો બે કરો કઈ વાંધો નહીં પણ કદાચ લોકો એવા છે કે બિચારાને બહાર જવું પડે ટાઈમ જ બનતો ના મન મન આંબીલ કરે છે તો આંબીલ કરે સારું કે નહીં પણ ચોટ ડાયા થોડું શાસ્ત્ર ભણ્યા હોય તો કે રાખે આમ ન કરાય ને તેમ ન કરાય ને પાલારું ના કરાય ટીકડો ના કરાય બધા પાણી કરે એક તો ભણ્યા હોય થોડું અને પાછો મને બધું આવડે તેવી વાતો જોઈએ આપણે કે કોઈને વિચાર આવે ક્રિયા ન થઈ શકતી હોય તો તપ કરવાની છૂટ છે ભાઈ હો એ તપ છોડીને છોકે તો એ પાપ વધારે છે પેલું પાપ છે ખબર પડે કે બુદ્ધિ જાગૃત કરવાના પેલો તપ તો કરે નહીં પેલો નજર બહુ છોકવા મન છે પેલો 20 ટાઈમ છોકશે 20 ટાઈમ છોકીને જેટલું પાપ લાગે એના કરતા એ આંબી કરે પૂછે છે કે નહીં ના અત્યારે ટોટલા ભેગા થયા આમ ન કરાય અમારી પાસે આવે મારા ફિલિપિયન મને આમ કહે છે તેરો ભાઈ મને આમ કહે છે એનું ઘરે ઉભી જાય કોઈનું અમારતા નહીં બાજુ આવું ધર્મને અટકાવવા વાળી કોઈ નિયમ ન હોય બધાના ધર્મનો અર્થ ધર્મ વધે એવું હોય કોઈ દિવસ કોઈ ભગવાનની આજ્ઞા ધર્મ ઓછો થાય હોય ખરો ને જેને પણ આવું બોલ્યા હોય ને એ ગુરુ માટે પ્રયાસ લઈ લેતું આવું બોલીને કોઈને તપ કરતા રોક્યા હોય તો તમને અંતરાય બંધાયો છે અને આવા અંતરાયને ગુરુ પાસે લઈને પ્રયાસી લઈ લેજો આવું ન ચાલે બધી મળતું ન હોય બિચારો આટલો આપી તો કરે છે કે નહીં બિચારા બારમાં આવવાથી બાર રોજ ક્રિયા એનો ઓફિસ છે કેવું પડે છે માર માર રાત્રે દસ વાગે આવે ક્યારે ક્રિયા કરે એના બદલે આપી તો કરે છે કે નહીં પણ ના તમે તો શાસ્ત્રમાં લખ્યું છે શાસ્ત્રમાં બોલે છે શાસ્ત્રમાં કોઈ દિવસ ઘરમાં ઉછુકવા નથી ખરા કોઈ દિવસ કોઈ ધર્મ કોઈ ભગવાન કર્મ ઓછું કરવાનું ક્યારે કે થાય તો બે કરો બહુ સારી વાત બે કરે તેની ખૂબ બધું બોલે એની ટેક લાગે તેને ખૂબ બધું બોલા અને એ જ કરવું જોઈએ પણ ન થતું હોય તો ધક્કો કરાય જેમ પડ્યો છે ને એટલે મહેરબાન કરજો થાય તો તમે કરજો કોઈ રોકતા નહીં બરાબર ને આપ ચલો ચા પહોંચ્યા ગુરુ ગૌતમ માં વિશેષતા પોતે જ્ઞાની હતા ભગવાનની વાણી રોજ સાંભળે અને હાથે કઈ પ્રશ્ન પૂછે એટલે હાથે કઈ પ્રશ્ન પૂછે તો કેમ પ્રશ્ન પૂછે તમારા જેવા મૂળ જીવોને જે શંકા થતી હોય
પણ બોલતા તમકો બીજાને ખબર પડે એટલા માટે આ ભગવાન આ ગુરુ ગૌતમ એમને બધું આવડે છે એમને મતલબ છે જ નહીં એમને બધાના પ્રશ્ન જવાબ એમને આવડે છે પણ સામે રહેલા બધા લોકોને જ્ઞાન મળે એક જણ પ્રશ્ન પૂછે એવો પ્રશ્ન પૂછે કે જે પ્રશ્ન બધાને લાગતો હોય બધાને લાગતો એક પ્રશ્ન પૂછે અને એના કારણે ભગવાન જે જવાબ આપે એનાથી બધાના પ્રશ્ન જોડ થઈ જાય આવા ગુરુ ગૌતમ તમે પ્રશ્ન પૂછતા હતા શું બોલે પ્રભુ પ્રભુ માવી અને ગુરુ શું બોલે ગોયા 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 આપણું નામ ગુરુના મોઢે કહેવી હું પુણ્યશાળી છું કે આ મારા ગુરુના મોઢે આખા દિવસમાં મને હરી હરીના વ્યાસ કરાવે છે ઉદય મળે છે આપણું નામ કોણ ગુરુના મોઢેથી ક્યારે બોલે ગુરુને આપણે કામ કરતા હોય તો આપણે કે આપણે હવાદાર જવાનું કોઈ આપણે ફરી યાદ કરે એટલે આપણને કોઈ કહી શકે છે ને આપણી મહાનતા કોઈ આપણને કહેવું જ ના જોઈએ આ તો હાલ આપવાનું આપણને બધા કહેવા જોઈએ ભગવાન આજા એવો માણસ છે આપણે કહીશું કામ કરીએ આપણે એવી છાપ હોવી જોઈએ કે કોઈને કંઈ પણ જરૂર પડે તમારી પાસે આવે અને કામ પૂરું કરવું બીજાની